કર્મચારીઓની ચૂંટણી પેન્શન યોજના બાબતની લડતમાં આપ નેતા પ્રવીણ રામે ખુલ્લું સમર્થન આપ્યું છે ત્યારે પ્રવીણ રામ ભૂતકાળમાં કર્મચારીઓની અનેક લડતો લડી સફળતા અપાવી ચૂક્યા છે ભૂતકાળમાં ફિક્સ પગાર કર્મચારીઓના પગાર વધારામાં પ્રવીણ રામની મહત્વની ભૂમિકા રહી છે ત્યારે કર્મચારીઓ દ્વારા આજ રોજ કાળા કપડાં પહેરી તેમજ ત્રેવીસ તારીખે ગાંધીનગર ખાતે ધરણા કરીને સરકાર સામે વિરોધ કરવાના આયોજનને પ્રવીણ રામે વ્યક્તિગત રીતે સંપૂર્ણ સમર્થન આપ્યું છે

નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મિત્રો તેમજ કર્મચારી મંડળો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબતે સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત અને ઉગ્ર લડત કરવામાં આવી રહી છે થોડા દિવસો પહેલાં કર્મચારી મિત્રોએ કાળી પટ્ટી ધારણ કરીને સરકાર સામે વિરોધ દર્શાવ્યો આજ રોજ તમામ કર્મચારીઓ મિત્રો કાળા કપડાં પહેરી અને સરકાર સામે પોતાની ઉગ્ર માગણી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આવનારી ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ તમામ કર્મચારીઓ ગાંધીનગર ખાતે ધરણા કરી અને સરકાર સમક્ષ જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબતે અને બીજી અન્ય માગણીઓને લઈને આંદોલન જ્યારે કરવા જઈ રહ્યા છે ત્યારે કર્મચારીઓની આ લડતને અમારું સંપૂર્ણ સમર્થન છે આમ આદમી પાર્ટી દ્વારા માનની અરવિંદ કેજરીવાલજી દ્વારા ચૂંટણી ઢંડેરામાં પણ જૂની પેન્શન યોજના ગુજરાતમાં લાગુ કરવા બાબતની બાહેધરી આપવામાં આવી હતી અને હું વ્યક્તિગત રીતે જો મારી વાત કરું તો મેં કાયમી માટે મોટાભાગની લડતો કર્મચારી મિત્રો માટે છે એમના આપ બધા સાક્ષી છો ફિક્સ પગારની લડત હોય હોય જેમનો પગાર કે પાંચસો અને ઓગણચાલીસ હજાર પાંચસો સુધીનો પગાર મેળવવામાં આપણે બધા સાથે મળીને સફળ થયા છે કોન્ટ્રાક્ટ કર્મચારી આઉટસોર્સ કર્મચારી તમામની લડતમાં સહભાગી બનવાનો મને એક મોકો મળ્યો છે ત્યારે આ લડતની અંદર કર્મચારીઓની જૂની પેન્શન યોજના લાગુ કરવાની લડત ફિક્સ પગારને જળમૂળમાંથી લાગુ કરવાની લડત આ લડતમાં વ્યક્તિગત રીતે પણ મારું સંપૂર્ણ સમર્થન છે અને જ્યારે કર્મચારીઓને જરૂર પડશે ત્યારે જેમ ભૂતકાળમાં પણ મેં જે લડત લડી છે એવી લડત પણ કદાચ જો લડવી પડે તો પણ મારી સંપૂર્ણ તૈયારી છે